અને વેચવાના હે ભાઈ? વેચવાની વાત શું કરો ભાઈ, ગાયના તમારે જે હોય તમને દેવાની વાત, દેવામાં દેવાના ચોમાસામાં ભેગા કરી લેવા, ચોમાસામાં ભેગા કરી લેવાના એટલા હોય એટલા, અને શિયાળામાં ઉડાડવાના, ઉડાડવાના જેટલા જાવું એટલા જાય ને આવું એટલા આવે. પંજાબ માં હરિયાણા માં બધે ગમે એ રીતે કબૂતર રાખતા હોય, પણ અમે આવી રીતે કબૂતર રાખી છે. બધા કબૂતર હે અમારા, જો કબૂતર નથી એટલા તો ખાના હે, કબૂતર ને રેવાની તકલીફ ન પડવી જોઈએ. કઈ આ ખુલ્લું આસમાન ને ખુલ્લા કબૂતર રે રે. આ બધા અમારા ઘરના કબૂતર હે, બધા એક એક કરીને ભેગા કરેલા હે. આ વેચવાના નથી, નકર કોઈ કમેન્ટ કરશે કે વેચવાના હે ફોર સેલ હે. ના, ફોર સેલ નથી. અમારો ફેરો છે. હા ભાઈ, હું કેતા હતા, હવે તમે બોલો. રૂપિયા ઘટે, રૂપિયા રૂપિયા ઘટે, કાંથી ડબલ કબૂતર આપણે હોય ન હોય, પણ ભગવાન દેશે શંકર દેશે નહીં દે. ચોમાસામાં કંટાળી ગયેલા હોય, કોઈ દાન કરવા હોય, એવા કબૂતર હોય તો આમાં કમેન્ટ કરો, નંબર મોકલો. બરોબર, આ ભાઈ લેવા માટે બેઠા જ છે. અને ભાઈ કોક એમ કે પૈસા ના દેવાશે તો બાકી દેવા હોય તો અહીંયા ગણા તમારે સંપર્ક કરવાનો, સેવા કરવી હોય દાણા છે, ચણ છે, બાજરો, ઘઉં છે, ગમે એ વસ્તુ હોય નાખી દેજો. જો 24 કલાક અહીંયા કબૂતર ખુલ્લા જ હોય, ડાળિયા ને મમરા ને ઘઉં ને બધું અમારે ખાય, જે નાખો એ ખાય. 5 રૂપિયા વાળા મમરા હોતે ખાય છે. હમણાં એક ભાઈ ચણા લઈને આવશે, કેટલા બધા એનો ટાઈમ થઈ ગયો છે, હમણાં થોડીક વારમાં આવશે. આ ખિલકોડા ને બિલકોડા જો બધું અહીંયા અમારે હોય. એટલે ચકલા આવ્યા, જાંબુડો સારો હતો પણ દીપકભાઈ કાપી નાખ્યો છે, સમજા. તો કબૂતર ને બેહવા માટે પાછો થવા દેવાનો, એટલો થઈ ગયો હે, હવે થવા દેવાનો. છાંયો આવે ને ઉનાળામાં, એટલે ચોટીલા કાઠિયાવાડી. અને આપણે ઓલો તમને ઓલો દેવકા ઈ નહીં, ઓલો દેવકા પંચાલ નો ડાયલોગ આવડે હે? કયો? ખર પાણી ને ખાખરા પથ્થર નો નહીં પાર, અગર દીવે વારું કરી અમારો આ દેવકો પંચાલ. વાહ વાહ, આવત ખબર પડે ભાઈ પંચાલમાં. હા, અને ભાઈ આપણે માંડવમાં કેવો નજારો હોય અત્યારે? આવો એટલે ખબર પડે કઈ. અમારે એક અહીંયા જગ્યા રખડવામાં જેવી હારી છે, અમારે માંડવમાં અહીંથી 10 કિલોમીટર થાય છે. ભાઈ જરાક એડ્રેસ દઈ દો, કઈ જગ્યા એ જગ્યા? હા ભાઈ, આ રિક્ષાવાળા ભાઈ હે દીપકભાઈ. ક્યાં જવાનું? અમારે માંડવમાં રખડવા જાવું હોય તો હારામ હારી જગ્યા કઈ? જો માંડવમાં તમારે રખડવું હોય તો અહીંયા અડધે લગીન તમને વાહન જઈએ કે અડધે થી પછી વાહન ન જઈએ. હા, ત્યાંથી તમારે હાલીને જવું પડે. હાલીને જવાનું? હા બરોબર. એ 5-10 કિલોમીટર અંદર તમારે હાલવું પડે. હા, તો તમે માંડવ રખડી શકો. એમાં આમ મજા કેવી કે આવે, શું શું જોવાનો નજારો મળે આપણને. એમાં જો જનાવર હોતન છે અને અમુક અમુક એવી જગ્યાઓ છે. જગ્યાઓ એટલે મંદિર ને એવું બધું? હા એવું બધું. હા હા, એટલે આ જૂના વખત ના મંદિર હશે બધા ભાઈ? આ તો કેટલાય વર્ષો પેલાનું છે, અત્યારે તો આપણને ખબર નથી, પણ આ બધા ગઢિયા એવી વાતો કરે.